वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचेतये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरु कमले भ्यो नमो बोलो श्री स्वामी श्री कृष्ण श्रीहरिकृष्णमहाराजनि શ્રી મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી વિરચિત હરિચરિત્રામૃત સાગર ની આ દિવ્ય કથા આપણે સાંભળીએ છીએ પૂજ્ય નિષ્કામ સ્વામીએ આગળની કથામાં ખૂબ સુંદર સાઠમું તરંગ પૂરું થયું ત્યાં સુધી વાત કરી પૂર પહેલું તરંગ એકસઠમો આજે આપણે શરૂ કરીશું દાદા યાદ રાખ્યું છે બરાબર સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વળી હરી પ્રેમવતી માતાની આગળ અનુપમ અને સર્વોત્તમ વૈરાગ્યના સ્વરૂપને નિરૂપણ કરનારી વાત હવે કહે છે ભગવાન સિવાય અન્ય કોઈપણ વસ્તુ કે વ્યક્તિમાં હેત પ્રેમ ન રાખવો તેને મોટા મુનિવરો વૈરાગ્ય કહે છે આ ગ્રંથના એક એક શબ્દ સમજીને સાંભળીએ ને તો એમાંથી રત્ન મૂલ્યવાન મોતી મળે એવા ગ્રંથ છે ભગવાન બીનું કોીત નાહી હે જા વૈરાગ્ય કહત હે તિન કુ બળે જો મુનિ વરતા ભગવાન બિન કૌ મે વૈરાગ્ય કહત હે તિન કો કોડે જોમુની વરતા ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ બે જગ્યા છે ભગવાન સિવાયની કોઈ વસ્તુમાં પણ નહીં અને ભગવાન સિવાયની કોઈ વ્યક્તિમાં પણ પ્રીતિ ન હોવી એને મુનિવરોએ શ્રેષ્ઠ સંતોએ વૈરાગ્ય કહ્યો છે આ વૈરાગ્યનું સ્વરૂપ છે વૈરાગ્યના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે હું જેવી રીતે જાણું છું તે રીતે તેને વિસ્તારથી વાત કહું છું જેને પોતાનો દેહ દેહના સંબંધીઓ સ્ત્રી પુત્ર વગેરે તથા ધન સંપત્તિ ઘર પશુ વાહન આભૂષણ પાત્ર ખેતર વગેરે બધા જ પદાર્થોમાં અરુચિ થઈ જાય તેને શુદ્ધ વૈરાગ્ય કહેવાય છે દાદા વૈરાગ્યની કથા સાંભળવી એક કામ છે હા આ તમારા કૌશલ ભગતના કામની કથા આવી ગઈ પોતાનો દેહ દેહના સંબંધી સ્ત્રી પુત્ર ધન ઘર પશુ વાહન આભૂષણ પાત્ર અને જમીન વિગેરે લખ્યું પાછળ પણ આટલી વસ્તુ તો ગણાવી હજી વિગેરેની જો યાદી કરવામાં આવે તો યાદી બહુ મોટું બધું બધા ખુરચી પર બેસો ને તો કેમેરામાં હરખો ફરે હજી વિગેરેની યાદી જો કરવા જઈએ તો ઘણી લાંબી થાય જીવને બંધાવાની જગ્યા એટલી બધી છે એટલી બધી જગ્યાઓ બંધાવવાની છે एम कही सक एक मृगलाना करवा करने भरत जेवा त्यागी संत ने त्र जन्म लेवा पड़ा एक मृग के कारण भरत धरे तीन दे तुलसी उनकी क्या गति घर घर करत सने પૃથ્વીના ચક્રવર્તી રાજા ભરત જેવા મહાન રાજવી પુરુષે સ્ત્રી પુત્ર રાજ્ય સમૃદ્ધિ બધું છોડી અને હિમાલયમાં ગંડકી નદીના કિનારે તપ કરવા જાય સ્ત્રીમાં ન બંધાણા પુત્રમાં ન બંધાણા રાજ્યમાં કે સમૃદ્ધિમાં ન બંધાણા એ ભરત કેમાં બંધાણા એક મૃગલીના બચ્ચામાં એટલા માટે શ્રીજી મહારાજ એમ કહે શ્રીમદ ભાગવતમાં ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું બીજું આખ્યાન કોઈ ચમત્કારી નથી એમ કહી શકાય કે આ દુનિયાનું એક આશ્ચર્ય છે ભરત જેવા રાજા રાણીમાં ન બંધાય પુત્રમાં ન બંધાય બધું છોડી અને જંગલમાં જાય અને હરણાના બચ્ચામાં બંધાઈ જાય આનાથી મોટું વિઘ્ન બીજું કયું હોઈ શકે ભરતજીનું જીવન વનવિચરણ દરમિયાન શ્રીજી મહારાજ રોજ ભરતજીના ચરિત્રને યાદ કરતા વચનામૃતમાં પણ મહારાજે વારંવાર વાત કરી એટલી વસ્તુ સત્ય છે કલ્યાણના માર્ગે ચાલેલા મુમુક્સુએ ભરતજીના આખ્યાનને કાયમ યાદ રાખવું જોઈએ કહેવાય છે ને કે બંધન ન કરે ને ત્યારે મહેલ પણ બંધન ન કરે અને જ્યારે મોહ જાગૃત થાય ને એ જીવ જગ જાગા તીવ તબહી જીવ જગ જાગા જગજાબ વિલાસ વિરાગા વિષય અને વિલાસ વસ્તુ અને વ્યક્તિ એનો મોહ છૂટે ને ત્યાર પછી કંઈ છોડવાનું બાકી રહેતું નથી આભૂષણ પાત્ર ક્ષેત્ર હિ જે પદારથય સબહી જો જે તાકે વિશે અરુચિ હોઈ જાવે શુદ્ધ વૈરાગ્ય યહ કહાવે આપણે દ્રષ્ટાંત માટે સમજવા માટે ભરતજીનું આખ્યાન કાયમ માટે યાદ રાખીએ શ્રીજી મહારાજ સંતોને વારંવાર વાત કરતા વૈરાગ્ય વિશે ઘણીવાર આ ગ્રંથમાં વાત આવી હશે તમે સાંભળી હશે વૈરાગ્ય એટલે ભગવાન સિવાય બીજી કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુમાં ભગવાન જેવું હેત નહીં ભગવાન અને ભગવાન જેવા મોટા પુરુષ આ બંનેમાં કરેલું હેત એ કેવું છે કાંટાથી કાંટો નીકળે કાંટાથી કાંટો નીકળે ભગવાનમાં જ્યારે અતિશય હેત થાય ત્યારે ઓટોમેટિક જગતનું હેત ખલાસ થઈ જાય ભગવાન જેવા મોટા એકાંતિક સત્પુરુષ એમાં જ્યારે અતિશય હેત થાય ત્યારે એ હેતે કરીને જગતનું હેત ખલાસ થઈ જાય ભગવાનમાં જોડાવવું અને જગતમાંથી છૂટા પડવું એનું નામ ભક્તિ માર્ગ એટલે કે જે ગ્રહસ્થ ભક્તોનો માર્ગ છે એ પણ જગતમાંથી છૂટી જવું અને પછી ભગવાનમાં પૂરેપૂરા જોડાઈ જવું એ વૈરાગ્યનો માર્ગ એ ત્યાગીઓનો માર્ગ એ સંતોનો માર્ગ પણ અંતે બંનેને યાદ રાખવાનું છે સાધુનું હૃદય ઘણી વાર અતિશય શુષ્ક થઈ જાય તો એ પણ ખોટું છે તો એમ છૂટ મળી જાય કે આપણામાં વૈરાગ્ય ઓછો હોય તો ચાલશે પણ વૈરાગ્ય ઓછો હોય તો ત્યાગી હશે કે ગ્રહસ્થ હશે કોઈને ચાલશે નહીં જગતની આ શક્તિ ત્યાગી માટે કે ગ્રહસ્થ માટે દુઃખને જ આપનારી છે પરલોકનું દુઃખ તો પછી અરે આ લોકમાં પણ કેટલું દુઃખ થાય છે આજે જગતના જેટલા તમે જુઓ કહેવાય છે ને પાપનો બાપ લોભ લોભનો અર્થ જ થાય લોભને થોભ ન હોય લોભને લિમિટ ન હોય મર્યાદા તોડીને કોઈ પણ દિશામાં માણસ જ્યારે આગળ વધે છે એટલી બધી અતિરેક સાથે જે જીવ આગળ વધે છે એ અતિરેક કોઈ પણ દિશાનો એનું જ નામ છે લોભ એનું જ બીજું નામ છે આસક્તિ એનું જ ત્રીજું નામ છે વાસના જ્યાં વાસના જે નિજરી રહે છે ત્યાં જન્મતે તો જઈને લહે છે ઘનશ્યામ દાદા જ્યાં વાસના જેની જરી રહે છે એક તલ જેટલી પણ કસર જો રહી ગઈ બહુ ગજબની આપણા સત્સંગની વાતો છે હા વૈરાગ્યની વાત આવે ને એટલે એમ કહી શકીએ કે શ્રીજી મહારાજે બહુ મોટું કામ કર્યું બહુ મોટું કામ હમણાં કલાલી ઉત્સવ ચાલે છે ગુરુજીની કથા ઘણા બધા હરિભક્તો પણ સાંભળે છે મેં સંતો સાંભળતા હતા ગુરુજી એટલી સરસ વાત કરી નીલકંઠવર્ણીના વનવિચરણની થોડી વાત અવાંતર પ્રસંગમાં લીધી માન સરોવર પહોંચ્યા માન સરોવરમાં હંસોને જોયા હંસ એટલે ફક્ત ને ફક્ત મોતીનો જ ચારો કરે હંસ મરી જાય પણ માછલા ન ખાય હંસ મોતી ખાઈને જ જીવે અને ભગવાન શ્રીહરીએ સંકલ્પ કર્યો કે મારે હિમાલયની ટોચ ઉપર તો આવા હંસ છે પણ આવા હંસ પૃથ્વી ઉપર હરતા ફરતા ગામો ગામ સુધી વિચરતા દેશ અને પ્રદેશ સુધી ફરનારા એવા હંસ સમાન સાધુઓ મારે કરવા છે કે જે સાધુ મૂર્તિ સિવાય ભગવાન સિવાય બીજા કોઈ ભોગમાં આસક્ત ન થાય નિષ્કામ મેં એક બહુ સરસ કડી બોલે છે મને એક્ઝેટ શબ્દ ચૌદ લોકની સંપત્તિ કેવી છે ભાવ જોયો ત્રણે સંપત્તિ પાપ પાપરૂપ જાણી પેખે નહીં મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણી દેખે નહીં સમજ્યા તમે કડી બીજું દુઃખ જાણી દેખે નહીં મૂર્તિ મૂકી મહારાજની ભગવાનની મૂર્તિને છોડીને જે કંઈ દેખાય ને એને માન મોટાઈ પદ પ્રતિષ્ઠા ધન સંપત્તિ રાજ પાટ વૈભવ વિલાસ જે કંઈ આ જગતમાં જેને લીધે જગતના ઝઘડાઓ માત્ર છે બીજું દુઃખ જાણી દેખે નહીં એમાં એને દુઃખ દેખાય કહેવાય છે ને રેશ્યામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું અમેરિકાના જ એક બહુ સારા ભગતે મને વાત કરી આપણે આ સૂત્ર ઘર હરિભક્તોના ઘર માટે બનાવ્યું છે ખબર છે હરિભક્તોના ઘરમાં લગાવવા માટે ઘણા બધા સૂત્રો આપણે બનાવ્યા છે ને હરિભક્તોએ બહુ સરસ ઘરમાં રાખ્યા છે એ સૂત્ર એમાં એક મુક્તાનંદ સ્વામીનું આ સૂત્ર રે શ્યામ તમે સાચું નાણું એ પણ આપણે બનાવ્યું છે અને એ સૂત્ર મુક્તાનંદ સ્વામીના દર્શન થાય સૂત્ર દરરોજ વચ્ચાય ઘરમાં દિવાલમાં લગાવ્યું હોય પણ એ સૂત્ર એક હરિભક્તના ઘરે લગાવતા હતા હરિભક્તો આપણા અને ત્યારે બીજા સત્સંગી ભક્તે બહુ સરસ ટકોર કરી સ્વામી આ રે શ્યામ તમે સાચું નાણું એમાં તો હા પડી જાય છે થોડું મનાઈ જાય છે પણ બીજું સર્વે બોલો સંતો એમ કે આ જગત બધું દુઃખદાયક ચાલો તમે કહો હું મારું જ કહું આપણને હા પડે આઈસ્ક્રીમ દુઃખદાયક લાગે જમીએ ત્યારે હે શિયાળામાં સ્વેટર પહેરીએ દુઃખદાયક લાગે શિયાળામાં આ હીટર આપણે ચાલુ કરીએ દુઃખદાયક લાગે વૈરાગ્યની વાતો હતી વાસ્તવિક રૂપમાં વૈરાગ્ય જોવા નહોતો મળતો ભગવાન સ્વામિનારાયણે મોટા મોટું કામ કર્યું એટલા માટે આગળ આવ્યું શું અનુપમ અને સર્વોત્તમ એવા વૈરાગ્યના સ્વરૂપને નિરૂપણ કરનારી વાત કરે છે મહારાજ વૈરાગ્ય કેવો છે અનુપમ આમ આપણને એમ લાગે વૈરાગ્યની જરૂર નથી પણ ભગવાનમાં ચોંટવા માટે વૈરાગ્ય સમાન બીજું કોઈ સાધન જ નથી કપડું ઓછું ગંદુ હોય ને સાંભળજો તો પાણીમાં છપછબાવો ચોખ્ખું થઈ જાય થોડું વધારે મેલું હોય ને એને થોડો સાબુ ઘસો ને એટલે ધોવાઈ જાય પણ અતિશય ગંદુ કપડું હોય ને એના માટે એક જ રસ્તો છે ધોકો લઈ એને બરાબર ધબધબાવો બરાબર ધોકાવો તો કપડું ચોખ્ખું થઈ જાય સમજ્યા ને તમે એમાં જ્ઞાન છે પાણી જેવું છે કેવું છે જ્ઞાન છે ભક્તિ છે પાણી સમાન છે આત્માને ચોખ્ખો કરે છે પણ કોના આત્માને જેનું હૃદય થોડું નિર્મળ છે મૃદુ છે મુલાયમ છે એના આત્માને એના આત્માને પવિત્ર કરે છે પાણી સમાન છે ધર્મ છે ને એ સાબુ સમાન છે ધર્મનું પાલન કરે વચનામૃતમાં મહારાજે કહ્યું મહારાજને પૂછ્યું મહારાજ આવી રીતે આત્મનિષ્ઠા દ્રઢ ન હોય તો પણ કોઈ પણ રીતે મહારાજને પ્રશ્ન એવું પૂછ્યો કે એને ફરીવાર બંધન ન થાય વાસના એને નડે નહીં એવો કોઈ ઉપાય ખરો મહારાજ કે છેલ્લો ઉપાય એ છે ધર્મની મર્યાદા એમાં દ્રઢ થઈને રહે તો આ ધર્મની મર્યાદાના પ્રતાપે પણ અંતે વાસનામાંથી એ બચી જાય છે વાસનિક હોવા છતાં પણ વાસના એનું કલ્યાણ બગાડવાને સમર્થ થતી નથી ધર્મનું કામ સાબુ જેવું છે એટલે શ્રીજી મહારાજે ધર્મ ઉપર અને સંતોના જીવનમાં વૈરાગ્ય ઉપર બહુ ભાર મૂક્યો અને અતિશય ગંદા કપડાં માટે જેમ ધોકો જ એક ઉપાય છે એમ જેનું અંતર મલિન થયું છે અનાદિકાલ તો જીવા માયા પરિવેષ્ટિતા જન્માંતરોથી જીવો માયાના રંગે રંગાતા એવા રંગાઈ ગયા છે કલુષિત થયા છે એને ચોખ્ખા કરવા માટે એક જ ઉપાય છે વૈરાગ્ય વૈરાગ્યનો અર્થ થાય જગતના રાગથી રહિત થવું રાગ એટલે આસક્તિ રાગથી દૂર થવા માટે રહિત થવા માટે એક જ રસ્તો છે જેનાથી રાગ ઉપજે એવી તમામ વસ્તુ એનાથી દૂર થવું એટલે તમે જુઓ સંતો એક પણ સારી વસ્તુ વાપરે નહીં વાપરે છે કારણ કે સારી વસ્તુ એ બંધન કરે જ છે અને જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી સ્વભાવ નથી ટળવાના મધ્યનું વચનામૃત સાતમું એમાં શ્રીજી મહારાજે વાત કરી મહારાજને પ્રશ્ન એવો પૂછ્યો કે મહારાજ સ્વભાવ ટાળવાની ઈચ્છા છે છતાં સ્વભાવ કેમ ટળતો નથી સ્વભાવને ટાળવો છે પુરુષાર્થ કરે છે છતાં સ્વભાવ ટળતો નથી સ્વભાવની વાત આવે એટલે ચોખ્ખોટ કરવી જરૂરી છે આજે લોકોને સ્વભાવની ખબર નથી સ્વભાવ એટલે શું મહારાજ એમ કહે સ્વભાવ અંત્યનું એકવીસમું વચનામૃત સ્વભાવ કે પ્રકૃતિ કે વાસના એ એક જ છે હજી નહીં સમજાય કેમ કે આપણને વાસનાની ખબર જ નથી જો ખબર પડી જાય કે આપણને આ રોગ લાગુ પડ્યો છે તો તો આપણે દવા ન કરીએ તુલસીદાસજી મહારાજ એટલા માટે તો કહે છે જ્યાં સુધી આ શક્તિ છે ને ત્યાં સુધી જીવ હજી જાગ્યો જ નથી મોહની નિદ્રામાં સૂતેલો છે મોહ સકલ વ્યાધિન કરે જુનિબહુ સૂલા જગતના જેટલા સૂળ એટલે ઉપાધિ એટલે કે દુઃખો છે આ બધાના મૂળમાં જાઓ ને બધાના મૂળમાં મુન્ટુ ભગત શાસ્ત્રમાં લખ્યું કહું છું આ દુઃખ જુદા જુદા પ્રકારના છે દુઃખના કારણ પણ જુદા જુદા છે એનું મૂળ અંતિમ કારણ જો તમે જોશો ને તો એટલી વસ્તુ ચોક્કસ છે મૂળ કહે છેલાની સ્નેહાની વ્યાધયો રસ મૂળ કહા કોઈ પણ રોગનું મૂળ રસ છે એટલે સ્વાદ આજે તમને બીમારી થઈ છે કોઈક જગ્યાએ ખાવા પીવામાં કંઈક તમારે ફેરફાર થયો છે આજે પાંચ દિવસ પહેલા પંદર દિવસ પહેલા મહિના પહેલા બે મહિના પહેલા સંસ્કૃતના ઋષિ મુનિએ સ્પષ્ટ નિદાન કર્યું વ્યાધયો રસ મૂલ કહા કોઈ પણ આ સમજવા જેવું લોજિક છે યાદ રાખવા જેવું છે દાદા કોઈ પણ રોગ એનું અંતિમ કારણ અંતિમ મૂળ રસ એટલે ખોરાક છે એટલે જો આ સ્વાઈન ફ્લુમાં પણ હવે આવી ગયું કે તમે જમતા પહેલા હાથ ધોઈ નાખો સેનેટાઈઝર વાપરો વારંવાર બીજાને અડો નહીં કેમ તમે જુઓ બધા મૂળ કોઈ પણ રોગ રોગનું મૂળ અંતિમ કારણ રસ છે વ્યાધયો રસ મૂલ કહા પાપાની લોભ લોભ મૂલાની પાપાની કોઈ પણ પાપ થાય છે એનું મૂળ લોભ છે કોઈ પણ રોગ થાય છે એનું મૂળ રસ છે અને કોઈ પણ દુઃખ થાય છે એનું મૂળ સ્નેહ છે જેને સ્નેહ જ ન હોય ને દુઃખ ન થાય આ વસ્તુ સમજવી તમે બધા સમજી શકો એવી વસ્તુ છે બરાબર જો આપણે રોડ પર જતા હોઈએ એક્સિડેન્ટ જોઈએ હા આપણને થોડી લાગણી હોય થોડું દયાળુ કોમળ હૃદય હોય થોડું દુઃખ થાય પણ આપણે એક સેકન્ડમાંથી સળસડાટ નીકળી જઈએ પણ પછી ખબર પડે કે એક્સિડેન્ટ જેનું થયું એ ગાડીમાં એ જ ગાડીમાં કોઈક આપણા સંબંધી હતા તો દુઃખ કેવું થાય બોલો વધી જાય કે નહીં અને એમાં ખબર પડે અતિ નિકટનો નજીકનો કોઈક વ્યક્તિ છે તો તો શું એક્સિડેન્ટે દુઃખ આપ્યું કે એ એક્સિડેન્ટમાં કોઈ વ્યક્તિ હતો એની સાથેનું એટેચમેન્ટ એને દુઃખ આપ્યું કોને દુઃખ આપ્યું ઘટના તો એની જ છે પણ એ ઘટનાએ દુઃખ નથી આપ્યું પણ આપણે દુઃખ છીએ ચર્ચા થાય એક્સિડેન્ટ કેમ અટકાવવું ક્યારેય થઈ એટેચમેન્ટ કેમ અટકાવવું શાસ્ત્ર એ બહુ સરસ વાત કરી સ્નેહાની મૂલાની સ્નેહાની દુઃખાની મૂલાની સોરી થોડું દુઃખ મૂલાની સ્નેહાની સ્નેહમૂલાની દુઃખાની સોરી શ્લોક ઉલટો થઈ જાય છે કે તમામ દુઃખનું મૂળ સ્નેહ છે સ્નેહમૂલાની દુઃખાની વ્યાધયો રસ મૂલ કહા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો પુરુષાર્થ કરે છે ઈચ્છા છે છતાં પણ સ્વભાવ ટળતો નથી એનું કારણ શું સ્વભાવ એટલે મહારાજ વચનામૃતમાં કે વાસના કહો પ્રકૃતિ કહો કે સ્વભાવ કહો એક જ વસ્તુ હજી વાસના કે પ્રકૃતિ એને સમજવા માટે બહુ અઘરું આ બધી વસ્તુ બહુ અઘરી જો સમજાઈ જાય ને એટલે તો આ કથા દરોજ સાંભળવાની તમને નહીં અમને જો સમજાઈ જાય ને એટલા માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે કે જે કર્મ જે કર્મ જીવ સાથે એકરસ થઈ જાય એક કર્મને જ સ્વભાવ કહેવાય એક કર્મને જ પ્રકૃતિ કહેવાય અને એક કર્મને જ વાસના કહેવાય ઘેડ એવી પડી ગઈ છે ને એવી પડી ગઈ છે ને એવા એક રસ થઈ ગયા છે ને આ એક રસ એટલે એટેચમેન્ટ લોહી નીકળે બીજાને અને પ્રાણ નીકળે આનો પીડા થાય આને આ એટેચમેન્ટ છે ને એનું કારણ રાગ છે વ્યક્તિનો મોહ તો સમજી શકાય પણ આજે વસ્તુનો મોહ કૂતરાનો મોહ કેટલો મોટો અમેરિકામાં કેટલા બધા કૂતરાને લીધે અમેરિકામાં લોસૂટ થયા છે ફ્લોરિડાની સત્ય ઘટના આપણા હરિભગત વિજયભાઈ સોલંકીએ મને વાત કરેલી કે કૂતરાને લઈને જતા હશે અને કોઈક બીજા માણસેને મળ્યા રોડ પર એટલું જ ખાલી કીધું કે તારો ડોગ બહુ ક્યૂટ છે બહુ સારો કૂતરો છે ક્યુટ ડોગ આટલું કીધું પેલા માણસને એટલું લાગી આવ્યું અને ડોગ કહે છે આ કૂતરો નથી આ તો મારી બેબી છે હવે ચાર પગ છે પૂંછડી છે આખી દુનિયાને ડોગ કહે છે તો આને આઘાત લાગ્યો બોલો જ્યારે આ શક્તિ તૂટે છે ને બીજા માટે તો વાસ જુદી ગોપાળાનંદ સ્વામીને ખૂબ માર્યા વિમુખ જીવોએ પકડી સ્વામીને ખૂબ માર્યા સંતોને ખૂબ માર્યા માણ માણ સંતો બચી પછી સ્વામી ઉદાસ થઈ ગયા સ્વામી કે ચાલો હવે મહારાજના દર્શન કરવા જઈએ સમાચાર મળ્યા વડતાલમાં મહારાજ છે દર્શન કરવા વડતાલ આવે આખા શરીરમાં સોળું ઉપસી ગઈ છે એટલો બધો સ્વામીને માર માર્યો છે વડતાલમાં શ્રીજી મહારાજના દર્શન કરી સ્વામીને શાંતિ વળી આનંદ થયો અંતર્યામી શ્રીજી મહારાજે પૂછ્યું સ્વામી ગામડા ફરીને આવો છો કેવું રહ્યું સ્વામી કોઈ વાત કરી જ નહીં પણ સંતોના ઉદાસ ચહેરા જોઈ મહારાજે કહ્યું સ્વામી કંઈક લાગે છે સંતો બધા ગમગીન ઉદાસ છે ત્યારે બીજા સંતે વાત કરી કે મહારાજ કહેવાય એવું નથી બ્રહ્માંડ જેની નજરથી ઉત્પન્ન થાય ને તૂટી જાય એવા ગુરુદેવ ગોપાળંદ સ્વામીને પાપી માણસોએ મહારાજ જે માર્યા છે મહારાજ પછેડી જરાક દૂર કરીને જુઓ શ્રીજી મહારાજે પોતાના હાથે સ્વામીની પછેડી એટલી ખેસ ખેંચ્યો સ્વામીનો વાહો ખુલ્લો થયો આખા વાહમાંથી સોળું ઉપસી આવે છે લોહી ઉપર દેખાઈ રહ્યો છે આવી રીતે ઢોર મારા સ્વામીને માર્યો છે મહારાજ જોઈને એટલા બધા ઉદાસ થયા મહારાજની આંખો લાલ થઈ મહારાજ કે કોણે કર્યું સ્વામી ત્યારે ગોપાળંદ સ્વામી જે બોલ્યા છે ને એ સ્વામીના પ્રસાદીના શબ્દો લખાયા શાસ્ત્રોમાં અરે અરે મહારાજ આ મારનારા કેવા મૂરખ સ્વામી બોલે છે આ મારનારા કેવા મૂરખ એમણે મારવો તો મને પણ મારો મારા દેહને મહારાજ અને દેહનો તો ધર્મ જ છે ક્યારેક બગડે ને ક્યારેક સુધરે અરે મહારાજ આ દેહનો ધર્મ છે મારવો તો મને એટલે આત્માને પણ મને કંઈ થયું નથી મહારાજ પૃથ્વી પૃથ્વીને મારે એમાં શું ચિંતા કરવાની સાધુનો વૈરાગ તો જુઓ પરમાનંદ સ્વામી ચાલ્યા જાય અને સ્વામીને એક બાવાએ ખાસડું માર્યું એ જૂના સમયના જોડા એમાં નીચે લોઢાની એડી હોય એ લોઢું સ્વામીને રમરમતું માથે માર્યું સ્વામી ચક્કર આવ્યા નીચે પડી ગયા થોડી પછી સ્વામી સુધમાં આવ્યા સાવધાન થયા અને સ્વામીએ એ જોડું ઉપાડ્યું પૂછ્યું કોનું છે પેલા બાવાજી માર્યું આવો તેવો બધા કહેવા લાગ્યા સ્વામી કે નહીં 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 એ જોડું લઈ પરમાનંદ સ્વામી જાતે બાવાજીને આપવા ગયા આપણને જોડું માર્યું હોય તો આપણે લઈને જઈએ ખરા બાજુમાં એણે એક માર્યું હોય તો આપણે મહારાજના સમયના સાધુઓના કેવા વૈરાગ્ય આ તો વાત થઈ લોકોના ઉપદ્રવ સહન કરવાની મહારાજે એકસો ચૌદ વાર સંતોના પ્રકરણો બદલ્યા જે ગામમાં સત્સંગ હોય જ નહીં એવા ગામમાં જવાનો શા માટે સંતોના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે સંતોએ એક જ કપડું પહેરવાનું શા માટે સંતોના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે શિયાળાના દિવસોમાં શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી સંતોએ ઓઢવાનું નહીં કપડું ઓઢ્યા વિના પથારી પાથર્યા વિના સુઓ હવે શિયાળો હોય કડકડતો અને પાથરવાનું પણ નહીં ઓઢવાનું પણ નહીં સાધુના ધર્મ દ્રઢ કરવા માટે એનો વૈરાગ્ય મજબૂત કરવા માટે શ્રીજી મહારાજે કેટલી પરીક્ષાઓ કરી વૈરાગ્યનું લક્ષણ આમાં કેટલી સરસ રીતે લખ્યું આભૂષણ હોય કે પાત્ર હોય ક્ષેત્ર હોય કે પદાર્થ હોય મેં કીધું ને કર્તવ્ય માનીને તમે સંસારમાં રો છો એ વાંધો નથી જ્યાં સુધી પાણીમાં જહાજ છે ઇફ ધેર ઇઝ બોટ ઇનસાઇડ ધ વોટર ધેટ ઇઝ નોટ પ્રોબ્લેમ પાણીમાં જહાજ છે એ સમસ્યા નથી પણ જે દિવસે પાણી જહાજમાં આવવા લાગશે તે દિવસે સમસ્યા થશે એમ તમે સંસારમાં રહેશો એ સમસ્યા નથી એ પ્રોબ્લેમ નથી પણ જ્યારે સંસાર આપણામાં આવશે ને એ સમસ્યા છે સાધુ મંદિર બનાવે એ બહુ સારું છે પણ સાધુ મંદિર બનાવતા બનાવતા હૃદયમાં પણ મંદિર ખડકવા લાગે એ બહુ મોટી તકલીફ છે એટલે તો બ્રહ્માનંદ સ્વામી જેવા સંત મંદિર બનાવે અને શ્રીજી મહારાજે કેટલી મોટી પરીક્ષા કરી પ્રતિષ્ઠા થઈ બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી સ્વામી ચાલો મારી સાથે સ્વામીએ કહ્યું મહારાજ મારી પૂજા અને કપડાં અંદર પડ્યા છે ધર્મશાળામાં મહારાજ કે પૂજા અમે અપાવી દેસું કપડા કપડાં શાંતો આપી દેશે તમે ચાલો કપડાં ન લેવા દીધા મોન્ટું ભગત પૂજા ન લેવા દીધી અને ત્યાંથી ને ત્યાંથી બ્રહ્માનંદ સ્વામીને સાથે લીધા છતાં બ્રહ્માનંદ સ્વામીને એક રંચ માત્ર ઘાટ ન થયો આવા ત્યાગી સાધુ સ્વામિયારણ સંપ્રદાય સિવાય બીજે જોવા ન મળે જેને કર્યું નથી એને મોહ ન થાય એ શક્ય છે સમજો છો ને તમે ગુરુજી બહુ સરસ વાત કરે કોઈ હિમાલય ઉપર બેઠો છે હિમાલય ઉપર બેઠો છે બરાબર એ તો હિમાલય પર બેઠો છે તો તણાવવાનો નથી પણ દરિયામાં પડ્યા પછી નદીમાં પડ્યા પછી પણ તણાઈ નહીં એ તો સુરવીર કહેવાય ને કે ના કહેવાય પાણીમાં પડ્યા પછી પલળે નહીં એ સુરવીર કહેવાય ને એમ શ્રીજી મહારાજે સંતોને સમાજની વચ્ચે રાખ્યા સમાજની વચ્ચે રાખ્યા વૈભવની વચ્ચે રાખ્યા પદાર્થોની વચ્ચે રાખ્યા પણ સત્સંગની મર્યાદા ધર્મની મર્યાદાઓ એવી કરી એવી મર્યાદાઓ કરી કે મર્યાદામાં જો સાધુ રહે મંડળની પ્રથાઓ કરી સદ્ગુરુના આશ્રય સાધુને રાખ્યા સદ્ગુરુની આજ્ઞામાં રુચિમાં જો એ સંત રહે ને તો એનો ત્યાગ અને વૈરાગ્ય એવા પાર પડે એવા પાર પડે આપણા સત્સંગની કંઈક કંઈક કથાઓ છે શેખપાટ ગામના લાલજી સુથાર એટલે કે રામાનંદ સ્વામીના અતિ નજીકના અંતેવાસી એકાંતિક ભક્તરાજ એ લાલજીભાઈ સાધુ થયા એનું નામ પડ્યું નિસ્કુળાંદ સ્વામી એ લાલજીભાઈના દીકરા નિસ્કુળાંદ સ્વામીના પૂર્વાશ્રમના પુત્ર રામજી એને પણ વૈરાગ્ય થયો ગઢપુરમાં આવી શ્રીજી મહારાજને વાત કરી મહારાજ મને રાખો સાધુ કરો મહારાજ કે સારું ભગત થોડા દિવસ અમારી સાથે રહો હમણાં સેવા કરો સાથે રાખ્યા જમવાનો સમય થયો જીવબા મહારાજને થાળ આપવા આવ્યા એટલે મહારાજે કહ્યું કે આ નવા મુમુક્ષુ આવ્યા છે આને જમાડી દો અને કંઈક સેવા હોય તો સોંપજો જીવુબા અંદર લઈ ગયા થાળી મૂકી થાળીમાં જીવુબાએ ત્રણ રોટલા મૂક્યા આ સાંભળવા જેવી વાત છે વૈરાગ્ય એટલે શું આ બધા છે ને થિયરિકલ વિષય નથી આ બધા પ્રેક્ટિકલ વિષય છે પણ આપણે દરરોજ સાંજે એક કલાક સાંભળવાનું એટલે એક કલાક થિયરિકલ અને ટ્વેન્ટી થ્રી અવર્સ પ્રેક્ટિકલ કરવાનું આમ તો અઘરું છે અમને કંઈ રાત્રે ઈચ્છા નહીં થાય કે ચાલો બાર જેનું ઓપનમાં સુઈ જાય આજે ઠંડીમાં સંતોની કેવી કેવી મહારાજે આજ્ઞા કરી આજે ભલે નથી કરી શકતા પણ એ સંતોની મર્યાદાઓ હતી અમે તો જોયેલી નાના હતા ત્યારે કે સાધુ સૂવા જાય ત્યારે ગોદડી એટલે કે ઓઢવાનું ગોદડી મહારાજની આજ્ઞા સાધુ સુવા જાય ત્યારે ગોદડી પગ પાસે રાખવી સૂતા પછી ઠંડી કડકડતી લાગે તો જ ગોદડી ઓઢવી બાકી પગ પાસે મૂકી રાખવી આપણે તો સાંજે સૂતા પહેલાં મોજા ટાઈટ કરી દઈએ માથે બરાબર બાંધી દઈએ બે હીટર ચાલુ કરી દઈએ વિન્ડો બરાબર ક્લોઝ કરીએ અને ત્રણ ગોદળી ઓઢીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા સૂઈ જઈએ જૂના સંતોની રીતભાત આજે પણ એવી એવી વૈરાગ્યની છાંટ સાધુના જીવનમાં દેખાય આજે તપ કદાચ આપણે સમજીએ છીએ અત્યારે સંતોના શરીર વાતાવરણ એવું થતું જાય જૂના સંતો ખમી શકતા ઠંડી તડકો આપણે એટલું હવે અમેરિકામાં ઠંડી જો માગ સ્નાન કરવા જઈએ તો શું થાય માન ન થાય પણ આપણે જ પૂરા માગ સ્નાનનો મહિમા છે પણ ઇન્ડિયામાં બરાબર છે કૌશિલ ભગત અહીંયા કરાય અહીંયા બાર માટલું મૂકીએ અને હવારે ઠંડુ પાણી થાય માથે નાખવાનું દેશ એટલા માટે લખીને ધર્મ શાસ્ત્ર છે શાસ્ત્રમાં મર્યાદાઓ કરી છે તેમ છતાં દેશ કાલ વય વિત્ત જાતિને શક્તિ બરાબર એને અનુસાર એનું પાલન કરવું એટલું જ નહીં મોટા સદગુરુ સંત હોય એની આજ્ઞા પ્રમાણે મોટા સંતની આજ્ઞાએ કરીને કોઈ લાડુ જમે છે તો એ નિઃસ્વાદી છે અને પોતાની આસક્તિએ કરીને ખૂણામાં બેસી એ રોટલો ખાય છે તો પણ એ સ્વાદી છે પેલા આજ્ઞાએ કરીને કર્યું છે એટલા માટે આસક્તિથી નથી કર્યું એક આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યો છે તો પણ એ સંસારમાં છે આજ્ઞાએ કરીને છે એના મનમાં એક જ અનુસંધાન છે કે બસ મને આજ્ઞા કરી છે દાદા ખાચરને જેમ બીજું લગ્ન મહારાજે કરાવ્યું એની તો ઈચ્છા નહોતી જ મહારાજની આજ્ઞાથી દાદા ખાચર પરણ્યા બીજી વાર લગ્ન કર્યું છતાં શું આપણે એમ કહી શકીએ કે દાદા ખાચર એ રાગી હતા કહી શકીએ એ વૈરાગી જ હતા ભગવા કપડાં એણે ભલે નહોતા પહેર્યા પણ દાદા ખાચર એટલે એક બાજુ મુક્તાનંદ સ્વામી મૂકીએ એક બાજુ દાદા ખાચર મૂકીએ બંનેના ત્યાગ વૈરાગ્ય ધર્મ નિયમ મહારાજને રાજી કરવાનું તાન આજ્ઞા ઉપાસના બધું સરખું છે આશ્રમ જુદા જુદા છે આજ્ઞાથી કરે છે એ વસ્તુ જુદી છે અત્યારનો સમય એવો થયો છે પણ તેમ છતાં સંતોના ધર્મ નિયમ સંતોની મર્યાદા તમે જુઓ નિષ્કામ સ્વામી મોબાઈલ વાપરે તમે જોયું ને મોટું ભગત સાધુની એક એક ક્રિયા તમે જુઓ એમનો એ નોકિયાનો ફોન અત્યારથી મોડેલ અવેલેબલ નથી કેટલો એમનો ઉપયોગ છે કેટલો વપરાશ છે ફોનનો કેટલા સત્સંગી ભક્તો ફોન કરે છે કેટલા સામેથી ફોન આપી ગયા મને બતાવે બે ચાર મોબાઈલ કે આ ભક્તો બધા આપી ગયા છે સ્વામી વાપર્યા નથી તમારે વાપરવા હોય તો હવે હું લઉં એ ફોન આપણને એમ થાય કે મહારાજની ગુરુજીની આજ્ઞા છે એટલે વ્યવહાર કરે છે વાતો કરે છે પણ આસક્તિ નથી કરતા દેખાય આવે આશક્તિ અને આજ્ઞાની ભેદરેખા જો ઓળખાઈ જાય ને આપણને આસક્તિ અને આજ્ઞાની ભેદરેખા અજીત ભગત આપણે અહીંયા છે હું છેલ્લા કેટલા વર્ષોથી જોઉં છું આખી દુનિયાને માફ કરજો સારા સારા સત્સંગી ભક્તના ફોન આવે ક્યારેક ક્યારેક સ્વામી એક કામ કરી દેશો શું સ્વામી એક એપલનો ફોન મોકલી આપશો પૈસા હું અહીંથી આપી દઈશ અમે કહીએ ભાઈ અમારો આ ધંધો નથી આ મોકલવું ના મોકલું સારા સારા સંતોનો ફોન આવે પણ એક વસ્તુ મેં જોઈ આટલા વર્ષોથી અહીંયા છીએ પણ એક દિવસ સારી પેન પણ અજીત ભગતે રાખી નથી આપી હોય તોય નથી રાખી એક દિવસ સારી પેન પણ નહીં કપડાની તો વાત જ નહીં એના કપડાં જ હોય ઓલવેજ વૈરાગ્ય વિના ભગવાનના માર્ગે ટકવું નહીં અઘરું છે ભક્તિ આપણને સ્થિર નહીં કરે ભક્તિનો સ્વભાવ તો ચંચળ છે એટલે તો ગુણાત્યાનંદ સ્વામી કે ભક્તિ કરવાથી ઘણીક વાર સ્વભાવ વધી જાય જો સમજણ ન હોય તો ભક્તિને બે કિનારાની જરૂર છે ભક્તિ પાણી છે એને બે કિનારા જોઈએ એક ધર્મનો અને એક વૈરાગ્યનો બે કિનારા છે પછી ભક્તિ સલામત છે એ ભક્તિ કેવી જબરી થાય ભક્તિ એટલે પ્રેમ પ્રેમ પાગલ છે પ્રેમ ચંચળ છે પ્રેમ અસ્થિર છે ભગવાનમાં એમ કંઈ પ્રેમ સ્થિર કરવો એ સહેલો નથી પણ એમાં વૈરાગ્યનો કિનારો મજબૂત હોય એમાં ધર્મનો કિનારો મજબૂત હોય અને પછી જે વચ્ચે ભક્તિનું પાણી વહેતું હોય એમાંથી કોઈ નિષ્કુળાંત સ્વામી જેવા થાય શ્રીજી મહારાજ એમ કહે એક સ્ત્રીને પુરુષમાં હેત થાય એવું સ્ત્રીને સ્ત્રીમાં ન થાય પુરુષને સ્ત્રીમાં થાય એવું હેત પુરુષને પુરુષમાં ન થાય અસંભવ વાત છે પણ તેમ છતાં શ્રીજી મહારાજ એમ બોલ્યા કે સ્ત્રીમાં જેવું પુરુષને હેત થાય એવું આ નિષ્કુળાંત સ્વામીને સ્ત્રીના જેવું હેત અમારામાં છે આટલી હદ સુધી વૈરાગ્ય મૂર્તિ ગણાતા નિષ્કુળાંદ સ્વામી પણ એનો પ્રેમ જો એક ત્રાજવામાં મૂકવામાં આવે ને નિષ્કુળાંદ સ્વામીની સ્નેહ ગીતા નિષ્કુળાંદ સ્વામીના હરિસ્મૃતિમાં મહાત્મ ચિંતામણી મૂર્તિ ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીના પ્રેમના વિરહના પદો બારમાસીના પદો સ્વામી જે લખ્યા છે વાંચવામાં આવે તો એમ કહી શકાય પ્રેમાનંદ સ્વામીને જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ નિષ્કુળાનંદ સ્વામીને હતો જરાય ઓછો એકાબીજા સંતોનો ન કરી શકાય હા મહારાજે એક સંતને વૈરાગ્યની મૂર્તિ કહ્યા એક સંતને પ્રેમની મૂર્તિ કયા તો નિષ્કુળાનંદ સ્વામીનો જેવો વૈરાગ્ય એવો જ વૈરાગ્ય પ્રેમાનંદ સ્વામીમાં પણ છે એટલે તો એ પ્રેમ અકબંધ રહ્યો સલામત રહ્યો પ્રેમાનંદ સ્વામીના જીવન એવા પ્રસંગો છે નિષ્કુળાનંદ સ્વામી એમના પૂર્વાશ્રમના પુત્ર રામજીભાઈ એ જમવા બેઠા લાડુબાએ એક થાળી એમાં ત્રણ રોટલા અને દૂધ પીરસ્યું રામજીભાઈ ત્રણ રોટલામાંથી એક રોટલો જમીન ઊભા થઈ ગયા ચડું કરી લીધું થોડું દૂધ પીધું બીજા રોટલા જેમાં નહીં થોડી થઈ મહારાજે પૂછ્યું કે ભગતને જમાડ્યા હા મહારાજ જમાડ્યા મહારાજે હસતા હસતા કીધું મુમુક શું છે અને સંસાર છોડી સાધુ થવા ઈચ્છે છે મહારાજે વધારે પરિચય આપ્યો મહારાજ કહે કે આપણા નિષ્કુળાનંદ સ્વામી એના પૂર્વાશ્રમના પુત્ર છે ત્યારે જીવુબા એમ બોલ્યા મહારાજ હવે વાત સમજાઈ ગઈ શું સમજાણી મહારાજ એટલે જ લાગે છે કે સિંહના તો સિંહ જ થાય પણ શું સમજાણું તમને મહારાજ તમે કીધું ને શું છે સેવા કરવા એવા છે એટલે મેં એની પરીક્ષા કરી કોણ કહે છે વાત મેં પરીક્ષા કરી શું પરીક્ષા કરી મહારાજે જમવા બેઠા ને ત્યારે થાળીમાં ત્રણ રોટલા મૂક્યા એમાં એક રોટલો એક ઘઉંનો હતો બીજો રોટ ઘઉંનો રોટલો એટલે ભાખરી આપણી ભાષામાં ઘઉંનો રોટલો બીજો રોટલો હતો બાજરીનો અને ત્રીજો ઉપર રોટલો જે હતો એ જુવારનો હતો નીચે ઘઉંનો ઉપર બાજરીનો એની ઉપર જુવારનો ત્રણ રોટલા મેં મૂક્યા હતા મહારાજ આજે તો આપણને આ બધું મળે છે પણ આજથી બસો વર્ષ પહેલા ઘઉં તો છે ને અતિ સુખી માણસો એ જ ખાતા એવી કહેવત છે મીડિયમ હોય તો બાજરી અને હાવ સામાન્ય સ્થિતિના હોય તો જુવાર ઘઉં તો ક્યારેક ખાવા મળે જીવુબા એમ કહે છે મહારાજ એની થાળીમાં ત્રણ રોટલા મૂક્યા પણ આ મુમુક્ષુ બાજરીનો નહીં ઘઉંનો નહીં જુવારનો એક રોટલો જે હતો ને ખોરી જુવારનો એ રોટલો જેમાં અને ચડું કરીને ઊભા થઈ ગયા બીજા રોટલાને અડ્યા પણ નહીં મહારાજ મને થયું બીજો જો કોઈક હોત ને તો એ પહેલાં ઘઉંનો રોટલો ખાત ત્યાર પછી બાજરીનો અને ત્યાર પછી કદાચ જુવારના રોટલાને અડત નહીં પણ આને જુવારનો રોટલો ખાધો મને લાગ્યું કે ખરેખર છે મું ખરેખર મોક્ષની ઈચ્છાથી જ મહારાજના ચરણમાં આવ્યા છે પણ મહારાજ મારા મનના વિચારમાં તમે આજે મોહર મારી દીધી ક્યાં તો નિષ્કુળાંત સ્વામી જેવા ત્યાગી વૈરાગી સંત એના પૂર્વાશ્રમના પુત્ર તો સિંહના સિંહ જ હોય પછી એને સાધુ કર્યા ગોવિંદાનંદ સ્વામી નામ પડ્યું અને એ સંત એવા સમર્થ થયા સારંગપુરમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવાનો સમય અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે પ્રતિષ્ઠાનું કામ આપણે ગોવિંદાનંદ સ્વામી પાસે કરાવીએ છીએ ગોવિંદાનંદ સ્વામી જેવા નેષ્ઠિક બ્રહ્મચારી સંત એના દ્વારા જ આ કાર્ય થાય અને હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠાની વિધિ ગોવિંદાનંદ સ્વામી દ્વારા કરાવી વિચારો પણ એના મૂળમાં શું હતું શું હતું વૈરાગ્ય હતો મહારાજને વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો ઈચ્છા છે મહેનત કરે છે છતાં સ્વભાવ ટળતા નથી એનું કારણ શું ત્યારે શ્રીજી મહારાજ મધ્યનું સાતમું વચનામૃત એટલો સરસ જવાબ આપે છે મહારાજ એમ કહે છે જેમ કોઈ દરિદ્ર હોય અને સારા સારા ભોજન કરવાની ઈચ્છા રાખે તો શું એને ભોજન મળે કોઈ અતિ ગરીબ હોય અને સારા સારા વસ્ત્ર પહેરવાની ઈચ્છા રાખે તો શું સારા વસ્ત્રને મળે મળે ન મળે ગરીબ છે દરિદ્રને સારા ભોજન સારા વસ્ત્ર ન મળે મહેનત કરે તો પણ ન મળે ઈચ્છા કરે તો પણ ન મળે એની પાસે ધનરૂપી સંપત્તિ નથી એવી રીતે મહારાજ કે સત્સંગમાં વૈરાગ્ય રૂપી સંપત્તિ નથી ને એ સ્વભાવ ટાળવા ગમે એટલી મહેનત કરે ને છતાં એનો સ્વભાવ ટળતો નથી કેમ કહી શકાય કે સત્સંગમાં વૈરાગ્ય વિનાનો છે એટલે સત્સંગમાં સંપત્તિ વિનાનો છે ગરીબ છે સાચા ભગવાનના ભક્ત અને સંત એ બંનેનું લક્ષણ છે સત્સંગી જીવનમાં હરિગીતામાં જે આપણે આ પ્રસંગ સાંભળીએ છીએ ને આમાં આગળ આવશે જે વાત પણ સત્સંગી જીવનના મૂળ શબ્દ આમાં પણ આગળ વાત આવે છે ભગવાનના ભક્તના લક્ષણ કરતા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ માતા ભક્તિને એમ કહે છે કે એકાંતિક ભક્ત કેવા હોય તો મહારાજ એમ કહે છે રમણીય પદાર્થ પ્રાપ્ત થાય તો ઉદાસ થઈ જાય અને અરમણીય પદાર્થ પ્રાપ્ત થાય તો આનંદમાં આવે રમણીય એટલે સારા પદાર્થ મળે તેને ઉદાસીનતા થાય કદાચ આમાં બંધાઈ જશું વચનામૃતમાં સારા સાધુ ભગવાન જેમ સેવા કરવા ગયા સાધુના લક્ષણમાં લખ્યું કે એને કોઈક સારું પદાર્થ પ્રાપ્ત થાય ત્યારે એ પદાર્થ ભગવાન કે બીજા સંત કે મોટા સંતને આપે પણ પોતા માટે ન રાખે પોતે ન વાપરે બીજાને આપે પોતેમાં બંધાય નહીં આ પદાર્થની માયા એવી છે ને અત્યારે એવી લત લાગી છે ને આ મંદિરના પડદા દેખાય છે ને પડદા સામે અમે ઇન્ડિયા ગયા હતા પડદાનું ઉપરના નોબ એ સારા ગમતા નહોતા એટલે બે ચાર દુકાન ફર્યા વડોદરાના બહુ સારા કમલેશભાઈ ગાદીવાળા એણે કીધું કે સ્વામી મારો એક ગોડાઉન છે ત્યાં બહુ સેમ્પલ છે તમે જી આવશો મંગળ બજારમાં કેટલી ભીડ કેમ જવું અંદર રસ્તો ક્યાંથી મળે ગાડી તો આવે નહીં એને કીધું સ્વામી મારો માણસ મોકલું એને એક માણસ મોકલો એની સાથે અમે ચાલતા ચાલતા અંદર ઘણા ગયા એ માણસના ચપ્પલ તમે જુઓ ફોટો પાડીને જો વિડીયો ઉતારીને લાવ્યો હોય ને તો બતાવવા જેવું મનતું ભગત એના કપડા તમે જુઓ એ જે શર્ટ પહેર્યો તો એના લગભગ બે કે ત્રણ તો બટન જ નહોતા ખાટેલો શર્ટ એટલો ગરીબ એટલો બિચારો લાચાર માણસ આપણને દયા આવી જાય આવો માણસ અમે ગયા ચાલતા ચાલતા એ પડદાના નોબ જોઈએ આ પડદાના જ આ ઉપર દેખાઈએ જ એટલે અમને ગમ્યા એટલે મેં તરત કીધું આપણો ફોન હોય તો ફોટો પાડી લો તો આપણે ત્યાં એકવાર ન્યૂજર્સી મોકલીશું સંતો એકવાર જોઈ લે તો વધારે સારો નિર્ણય થાય બે ચાર જે ગમે એમાંથી અમારી ગાડી દૂર ફોન તો ગાડીમાં પડેલા એટલે તરત વાત થઈ ગાડીમાં ફોન રહ્યા છે ત્યારે પેલો માણસ હતો ને એણે કીધું મારા ફોનમાં પાડી દો હા પાડી દો એને ખિસ્સામાંથી ફોન કાઢ્યો સેમસંગ ગેલેક્સી ફોર એસ ફોર મેં કીધું મારી પાસે એસ ફોર નથી અમેરિકાથી આવું તોય તારી પાસે આ ફોન આના કરતાં ફોન ન લીધો હોત ને કપડાં હારા લીધા હોતા આ ફોનમાં તે ચપ્પલ લઈ લીધા હોત તો ચપ્પલ આવી જાત કપડાં આવી જાત કેટલું બધું આવી જાત વિચારો એટલી ભયંકર આશક્તિ અત્યારે થાય છે ખરેખર રોજ દાખલા સાંભળીએ છીએ રોજ દાખલા કોઈ ખાવાને લીધે મરે છે કોઈ કપડાંને લીધે મરે છે પદાર્થની આસક્તિ કંઈ નાની નથી ભગવાનનો ભક્ત જાણી જોઈને સારી વસ્તુથી દૂર રહે શા માટે એટલા માટે સારી વસ્તુ હશે તેમાં બંધન થશે ક્યારે બંધન થશે ક્યારે આસક્તિ થશે કોઈ નિર્ધાર નથી એટલે જાણી જોઈને દૂર રહે માન મોટાઈ પદ પ્રતિષ્ઠા બધાથી દૂર રહે થોડું કષ્ટ સહન કરે તપ કરે જાણી જોઈને તપ એ શું વૈરાગ્યનું લક્ષણ છે જાણી જોઈને તપ કરે જાણી જોઈને સહન કરે જાણી જોઈને જતું કરે સાધુની એક એક ક્રિયામાં આ દુનિયાના મોટા ઝઘડા તમે જો યશ લેવા માટે પદ માટે પ્રતિષ્ઠા માટે થાય પણ સાધુના એક એક ડગલે પગલે તમે જુઓ તો એની એક એક ક્રિયામાં એની એક એક વર્તનની રીતોમાં આપણને એમ લાગે યશ પોતે ન સ્વીકારે યશ બીજાને આપે ગુરુજી આજે વડતાલમાં કેટલું મોટું કામ કરે છે કેટલું મોટું કામ હું તો જોઈને આવ્યો કલ્પનાતીત એમ આજે બધા સંપ્રદાયના સંતોનું માનવું છે કેવું છે કે આવું કામ કદાચ શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યાર પછી ઇતિહાસમાં કદાચ નહીં થયું હોય પવિત્રાનંદ સ્વામી જેવા મોટા મોટા સદગુરુ સંતો હતા ગોપાળાનંદ સ્વામી જેવા ઐશ્વર્ય મૂર્તિ સંતો હતા સિદ્ધાનંદ સ્વામી વગેરે સંતો હતા મહારાજના નંદ સંતો મહારાજના ગયા પછી જે સત્સંગનો વિકાસનું કામ કર્યું એ દસ પંદર વર્ષના સમયમાં ત્યાર પછીના સમયમાં ઇતિહાસમાં આટલું મોટું કાર્ય નહીં થયું હોય એવું કાર્ય છે ક્યાં વડતાલમાં જ નહીં વડતાલમાં તમે જુઓ રાજકોટમાં તમે જુઓ ધોલેરામાં તમે જુઓ ભૂસાવલમાં તમે જુઓ ઇન્દોરમાં તમે જુઓ ઉજ્જૈનમાં તમે જુઓ વડોદરા ગોત્રી હરિનગરમાં તમે જુઓ સુરત રુસ્તમ બાગમાં તમે જુઓ છેક રામેશ્વરમાં તમે જુઓ ક્યાં ક્યાં અરે નાના નાના ગામડા સુધી એક હજાર કરતાં પણ વડતાલના નાના મોટા મંદિરો ત્રીસ કરતાં પણ વધારે શિખરબંધ મંદિરો એ કે એક મંદિરો જે પડતી હાલતમાં હતા એ મંદિરોની ચિંતા કરી કેમ સારું થાય રાત દિવસ પોતાના શરીરની ચિંતા કર્યા વગર જોયા વિના આટલી સેવા કરે પણ ગમે ત્યારે ઓફિસમાં મિટિંગમાં ચર્ચા થતી હોય ને તો બધાને યશ આપે જાણે એમ લાગે કે આપણે ગુરુજી કંઈ કર્યું જ નથી આ કરનારા આ સ્વામી છે આમણે આ કર્યું આમણે આ કર્યું અને આ કરવું ને બોલવું સહેલું છે પણ સમય આવે આપણે જ આખું કામ કર્યું હોય અને આપણું નામ જ ચૂકાઈ જાય આપણું નામ જ ન ચૂકાય એમાં લેવાય નહીં બીજાને જ બધું નામ લેવાય ત્યારે પણ એને એટલો ને એટલો ઉત્સાહ રહે કામ કરવાનો એવો જગતમાં જોવા ન મળે મળે રસોઈ તમે જ બધી બનાવી હોય અને પછી તમે કંઈક બાર આગા પાછા થયા ને બીજા કોઈક આવે અને પીરસવા જાય એટલે બધા વાતો કરે ઓહો તમારા હાથમાં તો કંઈક ચમત્કાર લાગે છે આવી રસોઈ જોરદાર બનાવી અને પહેલાં ભગત યશ લેવા મળે અને આપણે આવીને સાંભળીએ કે વચ્ચે ત્રાડું કે વચ્ચે પાછા વૈરાગ્ય એક એવું તત્વ છે કે ભક્તિને અતિ મજબૂત કરે છે રી અંગ્રેજીમાં કહેવાય ને ભક્તિને મજબૂત કરવા માટેનું આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે ભક્તિ એટલે જોડાવું ભક્તિ એટલે ચોટવું ભગવાનમાં ચોંટવું પણ ભગવાનમાં ચોટે ક્યારે દસ જગ્યાએ ચોટેલો હોય ચોટે જગતમાં ધંધામાં બિઝનેસમાં બધે ચોટેલો હોય એ ભગવાનમાં ચોટે ખરો એ ના ચોટે ભગવાનમાં ચોટવા માટે એની પૂર્વ શરત છે પહેલી શરત છે કે જગતમાંથી ઉખડવું પડે કોઈક રીતે તો ઉખડવું જ પડે અને ઉખડવું એનું જ નામ વૈરાગ્ય જગતમાંથી વૃત્તિ પાછી વાળવી સારા પદાર્થ સારા વૈભવ એક ખાલી રામજી ભગત જુવારનો રોટલો જમીને ઊભા થયા જીવબા કેટલા રાજી થઈ ગયા આવી તો મુમુક્ષોની એક બે કથા નથી ચૈતન્ય મહાપ્રભુની કથા છે દીક્ષા લેવા ગયા દીક્ષા લેવા ગયા ત્યારે એમના ગુરુએ પરીક્ષા કરી કે બેટા તારે પરીક્ષા આપવી પડશે શું તારું મોઢું ખોલ મોઢું ખોલી એની જીભ ઉપર સાકરનો ગાંગડો મૂક્યો થોડી વાર થઈ સાકર ઉગળી નહીં વધારે વાર થઈ સાકર ઉગળી નહીં ત્યારે ગુરુએ માથે હાથ મૂક્યા અને કહ્યું બેટા તને દીક્ષા મળી ગઈ સાકરનો પણ સ્વાદ જેની જીભ ચાખવા તૈયાર ન થાય ને બાકી ગળી વસ્તુ કોઈ પણ જીભ ઉપર મૂકજો તમે અમુક વસ્તુ એવી છે કે એમાંથી એટલો બધો રસ છૂટતો હોય ને બસ બેટા બોલ હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે એકવાર મંત્ર કીધો અને એ મંત્ર એવો લાગ્યો એવો લાગ્યો ચૈતન્ય મહાપ્રભુ તમે જાણો છો ઇતિહાસમાં કેટલા મોટા મોટા સદગુરુ સંતોના જીવન તમે જુઓ નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કેવી રીતે દીક્ષા આપી પોતાની સાથે ભૂમિયા તરીકે લઈ ગયા આધોઈ ગામની ભાગોળમાં આવ્યા મહારાજ કે એમને ભૂખ લાગી છે જમવાનું હતું એ અપાવી દીધું પાણી હતું એ અપાવી દીધું પૈસા હતા અપાવી દીધા લાલજીભાઈ ક્યારે મહારાજ લઈને તમારા માટે આવું તમે ઉદારથીને અપાવી દીધું હવે ક્યાંથી કાઢો મહારાજ કે ખરીદીને લાવો અરે મહારાજ પૈસા હતા એ તમે ચોરને અપાવી દીધા કેવી રીતે અપાવ્યા ખબર છે ને ચોરને ચોરે પકડ્યા તપાસ્યા પૈસા મળ્યા નહીં જતા રહ્યા મહારાજે પાછા બોલે અહીં આવો હમણી હમણાં નવો નવો ધંધો ચાલુ કર્યો લાગે જ નહીં પેલા ચોર કે કેવા શું માગો છો તમે થોડા કાચા છો હજી બરાબર પાક્કા તૈયાર નથી થયા એટલે આમની પાસે પૈસા છે તમને મળ્યા નહીં આવી આકરી પરીક્ષા કરી પેલા ચોરો ફરીવાર ફંફોળે તોય નહી લાલજી સુતાર પાસે કંઈ મળે નહીં મહારાજ કે એટલે જ કહું છું ને તમે હજી કાચા છો હજી આમાં બરાબર પારંગત નથી થયા આના જોડા તપાસો પગના જોડા એ લીધા એના તળિયામાં ઊંચું કર્યું તો એમાં નીચે નાનું ખાનું અને એમાં લાલજી સુતારે પૈસા મૂકેલા એ મહારાજે અપાવી દીધા અને આધો એ ગામની ભાગોળમાં કે એમને ભૂખ લાગી છે ચલાશે નહીં કંઈક જમવાનું જોશે અરે મહારાજ ક્યાંથી લાવું મહારાજ કે આ ગામમાંથી તમે ભિક્ષા ન માગી લાવો મહારાજ આ ગામમાં ભિક્ષા માગવા જાઓ આ તો મારા સસરાનું ગામ મહારાજ કેમાં શું વાંધો અરે પણ મહારાજ મારી આબરૂના ધજાગરા થઈ જાય હું ભાયડો માણસ અને મારા ઘરવાળા એ અહીંયા છે અને આ ગામમાં ભીખ માગવા જાઓ મહારાજ કે કામ કરો ને તમને કોઈ ઓળખે વાત કરી દઈએ શ્રીજી મહારાજ તો ભગવાન છે નિષ્કુળાંત સ્વામી પણ અક્ષરધામમાંથી આવ્યા છે પણ શ્રીજી મહારાજે કેવા કેવા ઉદાહરણો આપણી સામે અદભુતાનંદ સ્વામી લગ્નના માંડવે ફેરા ફરે એક ફેરો બે ફેરા ત્રણ ફેરા થાય પત્રમાં તેનું નામય નથી ખબર છે ને પત્રમાં નામ નથી અને ચોથો ફેરો ફર્યા વિના લગ્નના માંડવેથી સીધા મીંઢળ બાંધેલા નીકળી જાય કે નહીં બસ મારે તો ભગવાનની ભક્તિ કરી સાધુ થવું છે આખા બ્રહ્માંડ સર્જાય ને ત્યારથી આવા ઇતિહાસો નહીં બન્યા હોય લગ્નના માંડવેથી નીકળી જાય ઇતિહાસો બન્યા છે મહારાજ આવા સંતોને લઈને આવ્યા એ પરંપરાના એવા ને એવા સાધુઓ આજે તમે જુઓ અમેરિકાનો વૈભવ છોડી ધારણાપારના ચાંદ્રાણ કરે જમીન ઉપર સુવા તૈયાર આપણા અજીત ભગતની ગુરુજીએ કેવી પરીક્ષા કરી તમે જાણો છો ને સાધુ થયા બે વર્ષ તો કોમ્પ્યુટર અડ્યાજ નથી કોમ્પ્યુટર અડવાનું નહીં તમને ખબર છે ને બધાને નિયમ આપ્યું કોમ્પ્યુટર નહીં અડવાનું બાકી મને ખબર છે કે સાધુ થતાં પહેલાં કેવું પડે કે તને લેપટોપ લાવી દેસું તને બે સારી ઘડિયાળ લાવી દેશું સોનાની વીટી લાવી દેસું બરાબર સાધુના પટારા તમે ન જોઈએ તો અમે જોયા હોય ને અમને ખબર હોય સાધુનો ખજાનો તમને ના ખબર હોય દુઃખ થાય દુઃખ થાય ત્યાગના નામે આજે જે આગ લાગી છે ને બહુ સરસ કોઈ સંતે લખ્યું છે શ્રી કૃષ્ણ વિના બીજું આગ રે તેનું નામ જાણો વૈરાગ્ય રે શ્રી કૃષ્ણ વિના બીજું આગરે તેનું નામ જાણો વૈરાગ્ય રે આજે જે સમાજમાં ચારે બાજુ ત્યાગીઓના નામે જે પાખંડો જે ધતિંગો ખુલી રહ્યા છે એક બાજુ કળિયુગનો પ્રભાવ જોઈએ અને બીજી બાજુ જ્યારે સત્સંગની રીત જોઈએ આપણા સંતોની મર્યાદાઓ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા સાધુ મળ્યા એવા સાધુ મળ્યા જેને જોઈને આપણને હા પડી જાય જેને જોઈને આપણને વિશ્વાસ બેસી જાય કે આવા સાધુના ચરણમાં ધૂળ થઈને બેસીને તો પણ મારું કલ્યાણ થશે થશે ને થશે એને કોઈ સોનાના શિખર આપે ને તો પણ એની એ જ મસ્તી અને એને ક્યારેક ધૂળમાં બેસવાનું થાય ને તો પણ એની એ જ મસ્તી મહારાજે બહુ ગજબ વાત કરી છે આમાં તો જે ઘણી બધી વાતો આવશે અત્યારે સમય આપણો પૂરો થયો છે આખું તરંગ એકસઠમું વૈરાગ્ય ઉપર છે પણ બધા ભક્તોને આપણે આજે નાનું હોમવર્ક આપી દઈએ મધ્યનું વચનામૃત સાતમું તમે વાંચીને તૈયાર રાખજો અને નિષ્કુળાંદ સ્વામીનું કીર્તન ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના અંતર ઊંડી જે ઈચ્છા રહી તે કેમત જાય જ સ્વામીનું આ કીર્તન કાલે બધા વાંચી શક્ય હોય તો ચોપડી જોડે રાખજો મહાત્મા ગાંધી એકવાર આ ભજન સાંભળે એવા પાગલ બને રોજ પોતાના આશ્રમમાં ભજન હમણાં હું ગયો મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમમાં ગયા જે મહાત્મા ગાંધીએ પહેલાં પચીસ જણાથી આશ્રમની શરૂઆત કરી દુનિયાનો કોઈ મહાન વ્યક્તિ કેવી રીતે મહાન થાય છે કે કોચરબનો આશ્રમ એક એક રૂમ એક એક એના ઓરડાઓ મેં ફર્યા ગજબ વસ્તુ જોવા જેવી મારી પાસે મેં કીધું વિડીયો નથી બાકી તમને પ્રેઝન્ટેશન સાથે બતાવત એ આશ્રમના કાયદાઓ મહાત્મા ગાંધી હતા ત્યારે આશ્રમના કેવા કાયદાઓ એ પાંચ રૂમ છે પાંચ રૂમના આશ્રમના કેવા કેવા કાયદાઓ હતા એ કાયદા વાંચો ને તો પણ તમને ખબર પડી જાય કે પાંચ ઓરડીમાં પચીસ માણસોએ ભેગા થઈને નક્કી કર્યું કે આ દેશમાંથી અંગ્રેજો કાઢવા છે ને કાઢી બતાવ્યા પણ એ ઢોસા પાસે એ મહાત્મા ગાંધી પાસે શક્તિ હતી વૈરાગ્યની ટૂંકી પોતડી સિવાયની કોઈ મિલકત નહોતી પોતાના દેહની પણ ચિંતા નહોતા કરતા નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે ફક્ત ને ફક્ત મરીશ તો કૂતરાની હાલતે મરીશ અને કાં તો આ દેશમાંથી અંગ્રેજોને કાઢીશ એના સિવાયની ભાવના નહોતી એની નિઃસ્વાર્થ ભાવનામાં ભગવાન ભળ્યા આજે આપણા ગુરુજી વડતાલમાં આટલી બધી સેવા કરે છે ગુરુજી પ્રવચનમાં બોલ્યા છે તમે સાંભળ્યું હશે કે વડતાલના ચોકમાં મને કોઈ ખાસડાનો હાર પહેરાવશે ને તોય પણ મને વાંધો નથી હું તો હરિકૃષ્ણ મહારાજની સેવા કરવા આવ્યો છું હું તો હરિકૃષ્ણ મહારાજ રાજી થાય છે એટલું જાણું છું વિચારો તમે આવી રીતે નિઃસ્વાર્થ ભાવના જ્યારે જીવની હોય ને આટલો પણ એને પોતાનો સ્વાર્થ ન હોય ને ત્યારે એવા નિસ્વાર્થ કાર્યમાં ભગવાન ભળે એ નિઃસ્વાર્થ કાર્ય બોલો એનું જ નામ વૈરાગ્ય સ્વાર્થ એટલે રાગ રાગના કરોડો પ્રકાર છે આ શક્તિના અબજો પ્રકાર છે આ શક્તિને એ જ કામ છે ભરત જેવા ભરત આટલા મહાન ત્યાગીજો આ શક્તિને ન ઓળખી શક્યા અરે મોટા મોટા સદગુરુ સંતોની વાતો એવી છે કે કાલે થોડી વાતો આપણે લઈશું એ ન ઓળખી શક્યા તો આપણે કેમ ઓળખી શકીએ એટલે ક્યારેય એવું તો વિચારવું જ નહીં કે આપણે ઓછો વૈરાગ્ય હશે તો ચાલશે ગ્રહસ્થ ભક્તોના લક્ષણમાં સત્સંગી જીવનમાં મહારાજે વાત કરી સાગરમાં તો અતિશય મહારાજે ટકોર કરી છે અતિશય ટકોર માટે આપણે આ કથા વાર્તા છેલ્લા કેટલા વર્ષોથી સાંભળીએ છીએ આપણો લોયાધામ પરિવાર તો એવો દિવ્ય પરિવાર છે મહારાજ ગુરુજીનો અતિ કૃપાપાત્ર પરિવાર આપણા લોયાધામ પરિવારમાં સો સો સવાસો સવાસો ભક્તો ધારણા પારણા ચાંદ્રાયણ કરે છે હમણાં એક યુવાનનો ફોન આવ્યો હું નામ નથી લેતો અમેરિકાના કદાચ સાંભળતા હશે કથા મને કે સ્વામી મારે ચાંદાણ કરવું છે મેં કીધું કેમ સ્વામી જાણે અજાણે જે કંઈ થયું હોય એનાથી તો મારે મારા આત્માને ચોખ્ખો કરવો પડશે ને એણે સાંભળવું ચાંદ્રાયણ ચાલુ કર્યું વિચારો તમે આપણને એમ થાય આ ચાંદ્રાયણ કરે છે ધારણા પારણા કરે છે આ વૈરાગ્યના જ પ્રકાર છે પણ આપણે વૈરાગ્યને ઓળખતા પહેલાં થોડો રાગને આસક્તિને પણ ઓળખવી જરૂરી છે આપણું કામ કેવું છે કે આપણે થોડું તપ કરી લઈએ કે થોડા આપણા જીવનમાં સાધનોથી દૂર થઈ એટલે આપણને એમ થાય કે આપણે તો વૈરાગ્યવાળા થઈ ગયા પણ એમ નહીં જીવનના છેલ્લા શ્વાસ સુધી ભરતજીની જેમ જો સાવધાન નહીં રહીએ તો ક્યારે વિઘ્ન આવે એનો કોઈ નિર્ધાર નથી એટલા માટે સાવધાન રહીશું બહુ સરસ આ કીર્તન અને મધ્યનું વચનામૃત સાતમું બધા વાંચી રાખજો અથવા જોડે રાખજો વિશેષ ચર્ચા આવતીકાલે કરીશું બોલો ઘનશ્યામ મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे घनश्यां महाराजने जय